નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, આ રેકોર્ડિંગ જે છે એ એક બે પ્રેમી વ્યક્તિઓનું છે. મિત્રો, આ રેકોર્ડિંગ મૂકવા પાછળનો ઉદ્દેશ માત્ર એક જ છે કે આજના જે યુવાઓ છે, છોકરાઓ કે છોકરીઓ, તો મિત્રો ખાસ કરીને છોકરીઓ માટે અને એમના મા બાપ માટે મિત્રો આ રેકોર્ડિંગ મૂક્યું છે, જેનાથી એની અંદર જાગૃતતા આવે. મિત્રો, આજના જે જમાનો છે એની અંદર કોઈનો વિશ્વાસ કરવો એટલું સારું હોતું નથી. કારણ કે મિત્રો, આ રેકોર્ડિંગ જે છે એની અંદર એક સ્ત્રી સાથે એક એવો અન્યાય થયો છે, એની સાથે એના જ પ્રેમીએ એવો દગો કર્યો છે અને એવું કામ કરી નાખે છે જેનાથી આજે એ છોકરીને આત્મહત્યા કરવાનો સમય આવી ગયો છે. મિત્રો, અત્યારના યુગના જે છોકરાઓ છે તે અણસમજણની અંદર આવા પગલાં ભરી દેતા હોય છે. સામેનો વ્યક્તિ કેવો છે કેવોની એની પરખ કર્યા વગર જ તેઓ પ્રેમ કરી બેસે છે અને તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવે છે. તો મિત્રો, આજના યુવાનો અને છોકરીઓ ખાસ તેમજ તેમના મા બાપે આ રેકોર્ડિંગ ખાસ જ સાંભળવું જોઈએ અને જેની અંદર શીખવું જોઈએ. તો મિત્રો, તમે પણ આ રેકોર્ડિંગ સાંભળો અને સાવધાન રહો અને તેમજ સતર્ક રહો. તેમજ મિત્રો, તમે આપણી ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. બસ આ બેઠો હતો. તું તો દેખાતો નહીં, બે મહિનાથી ગયો એ ગયો. કેમ, કઈ બાજુ કોણ મળી ગયું છે તને? કોઈ નહીં મળ્યું, કોણ મળવાનો? હા, એ મને ખબર છે, કોઈક તો હશે જ, તો જ તું કોલ મેસેજ કઈ ના કરે. ના ના, એવું કશું નહીં. અરે એવું હોય જ, મને ખબર છે કે તને કોઈ મળી ગયું છે, પણ તારે આવું કરવું હતું કે તારે બીજી ગોતવી હતી તો મારી સાથે આવા બધા નાટક શું કર્યા? યાર ભૂલ થઈ ગઈ એકવાર. એકવાર ભૂલ થઈ ગઈ એટલે ભૂલ તે કેવડી કરી છે એ તને ખ્યાલ છે? આવી ભૂલ શું કર્યું મેં? હા, હવે તો તું અજાણ્યો જ બનીશ ને શું કર્યું એ. મારો પતિ ઘરે નહોતો તોય મારી ઘરે છોકરી જન્મી, તોય પાછો તું પૂછે છે કે મેં શું કર્યું? હવે તો તું અજાણ્યો જ બનીસ ને, કેમ કે તને તો બીજી મળી ગઈ છે, પેલી ઈશા તારી. મને કોઈ નહીં મળી. તમે? હા ભાઈ, હવે તું બીજે રહેવા ગયો ત્યાં ઈશા છે ને, ઈશા તારી ઘરે, તું એકલો હોય ત્યારે તારી ઘરે આવે છે. મને ખબર છે, એકલો હોય તો કોણ છોકરી તારી ઘરે આવે? તારી આરે હોય એ જ આવે ને. મને ખબર જ હોય બધી, તારે કેવું જરૂરી છે? અરે એવું કઈ નહીં. અરે એવું જ છે, ઈશા ને તું બે એકલા જ ઘરે હોય તો ઈશા તારી કઈ બેન તો થતી નથી. તું એના મકાનમાં રહે છે ને, ઈશા તારા મકાન માલિક ની છોકરી છે, તો એ તારી પાસે રોજે રોજે આવે તો બધાને ખબર જ હોય, કઈ કેવું પડે એવું ન હોય. અરે કશું મારે કોઈ જો નહીં, તમને ખોટું કોકે ચડ્યા છે કઈ નહીં. એવું ખોટું કોઈ નથી ચડવા, ને તું તો ભૂલી જ ગયો તારે એવું બધું કરવું હતું તો આ બધા નાટક નહોતા કરવા, કે હું તને આટલો પ્રેમ કરું છું ને આવું કરું છું ને ખોટે ખોટા સપના દેખાડી પછી તો તારે જતું રહેવું, એ કેવું કહેવાય? એનાથી વધુ તને પ્રેમ કર્યો હતો અને તે બધું ખાલી ભૂલી ગયો. માણસ થી ભૂલ થઈ જાય, ભૂલ એટલે આવી મોટી ભૂલ કરવાની? તારે ખાલી જદુ હતું કોઈની લાઈફ જ બગાડવી હતી તો તારે જવાય ને 500 વાળી મળે જ છે ત્યાં યોગ્ય હોત તો. આવી રીતે કોઈની મેરેજ લાઈફ ડિસ્ટર્બ કરવી એ બગડી જ ગયું છે ને. હવે મારી ઘરે છોકરી છે એને મારે ક્યાં નાખવા જવાની? એ છોકરીને જો એટલે તો મને તું જ યાદ આવે ને. મારી નોઈ એ તારી જ છે ધવલા, તે બધું આ કર્યું ને એ ખોટું કર્યું છે. હવે તું જો આવું બધું કરીને તાર જવું તું, તને બીજી ઈશા મળી ગઈ છે, તારે એની પાસે જવું તું તો પેલા મારી પાસે એવો ન હોત તો, અને તે તાર ઘરના નહીં નથી મૂક્યા, તારી બેનું ને તારા ભાભી ને એ બધા નહીં તું નથી મૂકતો, મને તું શું મૂકવાનો? અરે એવું કઈ નહીં, તમને કોઈ ખોટું કીધું છે? કોઈ ખોટું નથી કીધું, મને બધી ખબર જ છે. તું પેલા મારી વાત સાંભળ, કે આ તું છે બે મહિનાથી તો સાવ કોલ મેસેજ તો કરતો નથી,
અને આ છોકરી જમી પછી તો તું આવ્યો જ નથી ઘરે, તે પૂછું કે છોકરી કેમ છે કે શું છે, તારે કઈ જરૂર છે? અને મારો પતિ ઘરે નથી તો આ છોકરી જમી કોની હોય? જો એક વાત કહી દઉં, છોકરી મારી નહીં, બરાબર, એ છોકરી તારી જ છે, તારા સિવાય કઈ મારી ઘરે કોઈ આવતું નહીં. તને ખબર છે કે હું તને એકને જ પ્રેમ કરતી, મારે બીજું કોઈ હતું નહીં. અને મારા પતિ 2 વર્ષથી છે ને, એ બિદલામાં બધું કીધું. હા, એ બિદલો, એ બિદલાન મકાનમાં હું રહેતી હતી ને, એટલે બિદલાએ બહુ ડિમાન્ડ કરી ને, એટલે એક વખત મેં એપું કે કઈ વાંધો નહીં, કે મારું શરીર જાય છે પણ સંબંધ બગડે એવું નથી કરવું. એટલે બિદલાનું કઈ નહોતું, એ તો મને ખબર જ છે, પણ એ બધું હતું તારું જ. કે બિદલો તો એક જ વખત આવ્યો હતો. એ મારું નહીં, એનું છે, એનું નથી, બિદલાનું નથી, એ મને ખબર છે. બિદલાને તો બીજી છે, પણ બિદલાએ એક જ વખત ડિમાન્ડ કરી હતી, મેં એને એક જ વખત આપ્યું હતું, બિદલાનું નહોતું, એ તારું જ છે. એના પહેલા તું, એના પછી તું એક વખત આવી ગયો હતો અને ત્યારે જ તે રાખી દીધેલું, એટલે એ તારું જ હોય. એ બિદલો વિડીયો ઉતારલા હતો, એવું ના કહેતું કે એવું છે, આમ છે, તેમ છે. એ બિદલાએ ભણલે ને વિડીયો ઉતાર્યો, પણ એનું નહોતું, મને ખબર હોય ને. બિદલાએ અંદર નહોતું નહીં, બિદલાએ ખાલી હાથ જ ફેર્યો હતો. મારા માટે તો તું એક જ હતો અને હું તને એકને જ પ્રેમ કરતી હતી, એ પણ મારા કરતા, મારા છોકરા કરતા અને મારા પતિ કરતા પણ વધારે. અને તને એવું કઈ નહોતું, બિદલો આવ્યો જ ના હોત, બરાબર. બિદલો આવ્યો પણ શું કામ, ઘરે કોઈ નહોતું અને હું એના મકાનમાં રહેતી હતી, તો એનો ફાયદો ઉઠાવવા માટે, એ તો મારો ફાયદો ઉઠાવી ગયો. પણ તું મને પ્રેમ કરતો તો એવું બધું નાટક કરીને એવો તું ફાયદો ઉઠાવી ગયો, એ જોવાનું છે. એને તો ફાયદો ઉઠાવ્યો અને એને તો કીધું તું કે હું એક જ વાર આવીશ, પછી નહીં માગું. પણ તે શું કામ એવું, એટલે જેને હોય એને, જો જેને હોય એને બધું ફેરવતું ફરો તમે, તો ફરી અમે ફરી શું કામ એ બાજુ આવીએ? ફરી એટલે ફરી શું કામ ને, એને તો ફાયદો ઉઠાવ્યો ને, મારે મકાન, એના મકાનમાં રહેવું હતું, તને ખબર છે કે મારો પતિ ઘેરે નથી તો મારે હવે એકલા ક્યાં જવું, તો એના મકાનમાં રહેવાનું હતું તો મારે એ માટે કરવું પડે એમ હતું. અને મેં પૈસા માટે એ બધું નહોતું કર્યું કે મારે પાછું મકાન ફેરવીને ગોતું, તો બીજે જઈએ તો માણસો કેવા હોય, ત્યારે સમય જ એવો છે, અને તે આ બધું કર્યું. જો એ જે છે બિદલાનું છે, બરાબર, બિદલાનું નથી, એ તારું છે. તારે આવું બધું કરવું હતું ને તો પેલા તારે છે ને આવું બધું નાટક ન કરાય, કે મંગળસૂત્ર પહેરાવાય ને કે હું તને મારી પત્ની જ માનું છું. પત્ની માનતો હોય તો છોકરી જન્મે તો કોઈ મોઢું જોવા તો આવે કે નહીં? અરે તો મારી નો એ તારી જ છે. હવે છોકરીનો ફેસ તારા ઉપર ગયો છે તો તારી જ હોય ને, ખબર જ છે, તારી જ છે. કેમ કે બિદલાની નથી, એ મને ખબર છે, એ તારી જ છે. ધવલા તું ફરી જા છો, પણ આનું બધાનું પરિણામ તાર ભોગવવું પડશે. કે તારે હજી લગ્ન તો કરવાના જ છે ને, તું જયારે જોવા જઈશ ને, તારું ફિક્સ થશે ને, ત્યારે જ હું આ બધું કરીશ ને. ત્યારે હવે તો મારે દવા પીવાનો જ વારો આવ્યો છે, તો ત્યારે હું આ બધું કરીશ ને, તારું નામ આપીશ, પછી તું હેરાન થઈશ તો મરી જઈશ. શું કર્યું છે કે આ છોકરી તારી છે અને આ બધાને ગામની ઘરની બહેનોને નથી મૂકી, તો ગામની એક છોકરીઓને તો ન જ મૂકી હોય, બધે હાથ પૂગતો હોય ને ત્યાં સુધી ફેરવી જ દીધો છે. એટલે તારી સગાઈ એ નહીં થાય ને, તું પછી રેજે આમને, બધી આટા જ માર્યા રાખજે. અરે હા બ્રો, એવું કઈ કરવાની જરૂર નહીં, એવું કરવાનું છે. હવે મારે તો બીજો કઈ ઓપ્શન નથી, કેમ કે મારો પતિ છે નહીં, એ આવે એટલે મને કહેવાનો છે કે આ છોકરી કોની છે, તો મારે એને શું કહેવાનું, કેમ કે 2 વર્ષથી તો છે નહીં, તો અત્યાર સુધી તો એને ખબર નથી કે આ છોકરી છે, પણ આવશે એટલે તો ખબર પડશે ને. તો એમ કહેશે કે હું નહોતો ને આ છોકરી આવી ક્યાંથી, પછી મારે શું કરવું? અરે સાંભળો, શાંતિથી બોલો, સાંભળો, એવું કઈ કઈ કરવાની જરૂર નહીં, એવું કરવાની જરૂર જ છે. તો તું તાર છોકરીને લઈ જા ને, એક તમે સમજાવી દેજો તમારા પતિને, બાકી મારે કોઈ સમજે કોઈ સમજે નહીં, ગામે એ વાતું ના કરે કે મારે તો લગ્ન થઈ ગયેલા ને, તારે જ લગ્ન નથી, એટલે તારે જ કઈ ખખેરીને વેતું થવાનું હોય, તારે જ કઈ ટેન્શન નથી. બિદલા પછી તું આવી હશે, બીજા કોઈ નતા એવા, તું એક જ હતો અને તારું જ છે. એટલે હવે તું છે ને સગાઈ કર, તારું સગાઈ નું તું જોવા જઈશ ને, ફિક્સ થશે ને, ત્યારે જ હું આ બધું બહાર પાડીશ, ગામ વચ્ચે સતુક કરીશ.
અરે પણ એમાં વાંક મારો કઈ છે નહીં, તારો તમે વાક આવી છે વાત નહીં, ના કરશો ના બરાબર. ના તારો વાક જ છે કે તે મને રમાયડી છે, આ બધા નાટક કર્યા કે હું તને પ્રેમ કરું છું, ના કરું છું, તું કાલે જધવા માટે જાઉં તો તારે પ્રેમ પ્રેમ કઈ હતું નહીં, બધું નાટક જ હતું. અને તારે એવું કરવું હતું તો કઈ એમને કઈ કીધું હતું હું એમને નહીં જધવા દેત, પણ આવા બધા નાટક કરવાની શું જરૂર હતી? હું મારે તો મરવાનું જ છે ને, હવે હું છેલ્લે એ જ કરીશ કે હું મરીને કર્યું જઈશ ને તો તારું નામે આપતી જઈશ, હું તો મરી જઈશ પણ તું હેરાન થઈશ આખી લાઈફ. નહીં બરાબર. અરે એવું કઈ કરવાની જરૂર નહીં, એવું કરવાની જરૂર નહીં, એવું જ શાંતિથી કરવાનું છે. શાંતિથી વિચારો. શાંતિથી તો તાર છોકરીને લઈ જાને, આવીને રાખ તાર છોકરી, પણ એ મારી એ નહીં, હું તારી જ કેટલી છે. વાર કે કરું તમને. તું તો કે જ ને કે તું તો ખખેરીને હાલતો થયો હોય, તારે શું હોય, તું તો બધે મને ખખેરીને હાલતો બીજાએ થવાનો બધું છે ને. બતાવ્યું બરાબર, એ બધું ખોટું હતું. હા એ બધું કાલા વાળું ખોટું જ રૂટીન હતું, ગમે ત્યાં આવે એને, બધા ગમે તે ના આવે કાલા ને, વાળું મારી તો રૂટીન મને ગમે ખબર હોય ત્યાં. ને કે તે મને કીધું તું ને કે હું તને જીવથી વધારે પ્રેમ કરું છું ને આમ કરું છું ને કે હું તને મારી પત્ની માનું છું, એટલા માટે હું તને આપતી. બીજા બધાને એવું, બધા તો એવું નથી કહેવાના ને, તારી જેવા નાટક નહીં કરશે, એ બધા શરીરની જરૂર હશે તો એ ડિમાન્ડ કરશે એ રીતે, જો મને પોહાય તો તો એને હું આપી આપું દેશો નકર તમે ના આપું, એ મારો મસ્ત પ્રશ્ન ઓજીલો છે. નવો કોઈ. અરે નવો કોઈ તે છોકરી થોડો કોઈ રાખે, તારી છોકરી હોય, તારી છોકરી તો તો તારે જ મારી રાખવી નહીં પડે ને, બરાબર, અને તું નહીં રાખે તો એ છેલ્લે હું, મારી મારે તો નહીં. દવા પીવાનો વારો જ છે, હું મરીશ ત્યારે તારે જ અરે જોવાનું છે, તારી અરે એવું છોકરીને કઈ તારે કરવાની જરૂર સંભાળવાની, નહીં તારી હગાઈ બરાબર. નહીં થઈ પછી તું ગામની છોકરીઓ આરે હાથ ફેર્યા રાખજે, આમે તને એવું તો બહુ ફાવે છે. અરે તમે સમજવાની વાત કરો યાર, એવું કઈ છે નહીં, તમે હરખી રીતે વાત કરો. હું તમારો શાંતિથી વાત કરું હા પણ શાંતિ, તું શાંતિથી જ વાત સોલ્યુશન કરે ને, તે લાવો. શાંતિથી કર્યું તું, તને મજા આવી ગઈ એટલે તું શાંતિથી જ વાત કરે ને. તમારે પૈસા જોઈતા હોય તો મને પૈસા માં કહેજો, હું શું તમને કરવા છે, આપી દઉં. બેવડા વાળીને ભરાવાય છે એને, એ મારું નહીં કે તે બરાબર. તારું છે, તાર છોકરીને તાર જોતી હોય ને તો લઈ જાજે, નકર તું હગાઈ કરીશ ને ત્યારે આ બધું હું તો તું કરીશ, અને તારી હગાઈ નહીં થાય ને પછી તું બીજે અરે બધે હાથ ફેરવા જાજે ને તને કોઈ અડવાઈ નહીં દે, અને ગામમાં તારા શું નામ થાય છે ને એ તું જોજે. અરે હવે મારે બહાર જવાનું છે બરાબર, ઓસ્ટ્રેલિયાનું કામ કરું છું, તો તમે આવું આવું બધું હા તો શાંતિ તું રાખો. ઓસ્ટ્રેલિયા તારી છોકરીને લેતો જ તો આ બધું શાંતિ રહે, અને કાં તો એ મને તું મારી સાથે નહીં, ઓસ્ટ્રેલિયા લેતો બિદલાની છે જા, બરાબર. બિદલાની નથી તારી છે, તો તું એક કામ કર ને, તને એટલું બધું હોય તો તું મને ઓસ્ટ્રેલિયા લેતો જ ને, પણ તારે શરીરની ઓસ્ટ્રેલિયા જ જરૂર તમારો હતી, તારે પાસપોર્ટ ખાલી કઢાવવો પડે, એ વિઝા બધું તારે જોઈએ, કરી અંદર દેવાય ને, ના આમે હોય. તું તો મને પત્ની જ માનતો ને. એ નાનપણમાં હવે ભૂલ થઈ જાય નાનપણમાં એની અંદર, આવી ભૂલ તમે ન તો હોય, હવે છોકરા થઈ જાય ત્યાં સુધી ભૂલ થાય, આવી ભૂલ જ ન એ હોય, મારું એ નહીં, તારું જ તમે છે. મારા પર કેમ ઇલ્ઝામ લગાવો છો? ઇલ્ઝામ નથી એ વાત સાચી છે, કઈ નહીં હું ગામ વચ્ચે બધું ભોપાળો છો તો કરીશ ને, તો એ તને ખબર પડશે એ તારું છે કે નહીં, આપણે ડીએનએ ટેસ્ટ કરાવશું તને એવું હશે ને તો, અરે અરે તો મારે એવું કઈ નહીં બરાબર, તારે એવું કઈ તમે નહીં, તારું હવે મોટું ઓસ્ટ્રેલિયા ના જવું છે કરશો. ને, ના ના એ મોટું તો થશે જ, કે તારું એટાણ મોટું થતું હશે. અરે એવું કઈ કરવાની જરૂર નહીં, તમે શાંતિથી શાંતિથી નથી વિચારો. હવે સાંભળવું આ તું, પેલા વસ્તુ મારે મારા વાત આવશે સાંભળ કે તાર ખોટું તે છોકરીને તું લઈ રખવા દો. જાય છે કે નહીં, અરે પણ મારી નહીં, તારી જ છે, અને તાર ન લઈ જાય ને તું ઓસ્ટ્રેલિયા જવાનો છે ને તો મને તાર છોકરીને બેને લઈ જા, આમે તે પત્ની તો માની જ લીધી છે, એક કામ કરો, મને જતો રહેવા દો, પછી હું તમને પછી તો બોલાવીશ તું અત્યારે તું ઇન્ટરવ્યુ અહીંયા છો લેવા. તો 2 મહિનાથી કોલ મેસેજ કઈ નથી કર્યો, તારી છોકરી જેમ એનું મોઢું જોવાય તું નથી આવ્યો, બધું મને શું કહો કોલ મેસેજ અરે અરે કરવાનો છે, તમે મારા પર ના ઢોળશો બધું, મારી નહીં છોકરી ના બરાબર. ના એ છોકરી તારી જ છે, તાર જોતી હોય ને તો લઈ જાજે, નહીતર હું તું ઓસ્ટ્રેલિયા જઈ ને તને ઓસ્ટ્રેલિયા જ નહીં જવા દઉં, તારી સગાઈ તો એક બાજુ રહી, ત્યારે જ આ બધું જતું કરીશ, હવે તમે શાંતિ અને મારો રાખો, એવું પતિ કઈ આવે કરવાની ને એ જરૂર નહીં, હું પેલાનું તમને કોલ સોલ્યુશન મારીશ. જોઈએ, નહીતર એ પેલા જ મારે મરી જવું છે, કે એને મારે શું જવાબ આપું, હું તો એક પરણેલી છું ને. અરે એમાં કઈ મારે મારું કઈ નહીં, તમે મારા પર ના ઢોળશો. હલો, હા અરે એવું કઈ કરવાની જરૂર નહીં બરાબર, તમારે
એવું કરવાની જરૂર જ છે. મારે બધાનું ગામમાં શું મોટું બતાડવું? તું તો કાલ સવારે ઉઠીને અરે હોસ્ટેલે આવી કઈ જઈશ, નહીં ભાઈ, બધાય તમારા વાતો નહીં કરે કે આનો પતિ ઘેરે નતો ને આને છોકરી જન્મી છે, આવી ક્યાંથી, કોની હશે? મારે તો ખોટે એક ખોટા કામ બધાના કરો, સાંભળવાના ને ઉમાભાઈ બંધ ઇલ્ઝામ. જોડે તમારું ઘરી આલું છું. મારે હું કઈ બધાને જધવા દેવાના? એટલા માટે હું અહીંયા છું, હું કઈ વેશ્યા નથી અને કઈ મારે પૈસાની જરૂરી નથી એવી. અરે એવું નહીં, હું તમને કહેતો એવું હું બોલ્યો જ નહીં, એવું બરાબર. તું પણ બોલ્યો હવે નથી, પણ મને તારો મીનિંગ તો શાંતિથી એવો જીવવા જ દો. છે ને કે હું મારા ભાઈબંધ જોડે કરી આવું, એટલે તમે તારો ભાઈબંધ એ આવે એ કરી કરીને વયો જાય, એટલે મારે અરે હું અહીંયા હું હમણાં કરવાનું. મારા ભાઈબંધને લઈને તમારા ઘરે આવું છું, બરાબર. હા પણ તમે શાંતિ રાખો હા, અત્યારે. તું ઘરે આવે એટલે તારી છોકરીને લઈને જતો રહેજે, મારી તો અરે તાર કઈ જરૂર મારી નથી. નહીં, એ બિડલાની છે, બરાબર. મારી બિદલાની છે જ નથી, નહીં, એટલે તમે મારા પર આપશો જ નહીં કશું. બિદલાની નથી, તું બિદલાને પૂછી લેજે. બિદલાને તો ઈશા છે જ અને તારે ઈશા છે, તમે બે એકમાં તો રમો જ છો. અરે તને કોને એવું કહ્યું, એવું ઈ કઈ મને નહીં, ખબર જ છે, મારે ઈશા છે ને એને એટલે તારે હશે, આ બધું મારે છે. કઈ નહીં. એને હશે, એને તો છે જ ને, તારી છે. હું તો અહીંયા આગળ ભણવા આવ્યો છું, બરાબર, હા એટલે તો એને ભણવા કશું હું આવ્યો કઈ નહીં છે? આ કરતો. પણ ભણવામાં આવા ધંધા કરો છો, ભણવામાં તમારે એવું જ આવતું હશે ને, કેમ કરવું, કોને કેમ રમાડવા, પ્રેમના નાટક કરવાના. અમે તો દેશી ગામડાના રહ્યા એટલે અમારે એવું બધું ન આવે, અમે તો ઘર માંડીને બેઠા હોય. પણ તારે તો હું ગામની છોકરીને જધવી જ હોય, બીજું કઈ કામ તો છે નહીં. ઘરેથી કઈ હું ભણવા જાઉં છું અને ત્યાં જઈને હું કામ કરે છે તો બધાને ખબર જ છે. અરે એવું કઈ નહીં, એવું હું હમણાં કઈ મારા નહીં. ભાઈબંધને લઈને હા આવું, તાર તમને ભાઈબંધને આમ લઈને જઈએ આવીને શું કરવાનું? શાંતિથી, બરાબર. તાર ભાઈબંધ એ હોય તો તમે બે થઈને આવીને તો મારું તો પૂરું જ કરો ને, તમારો શું થોડો અમે બીજી વાર એવું હું ભરોસો કરવા કરવાનો નહીં હોય. આવવાનો, તમે સમજતા નહીં. હા હવે કોઈ બીજી વાર ભરોસો કરે, એક વખત આવી રીતે છોકરા કરી કરીને વયા જાય, પત્યા સુધી તમને એમ કે હા વિશ્વાસ કરો હું આવું કરીશ ને તેવું કરીશ ને, પછી તમારે કઈ ન હોય. અને હવે તમે એમ કહો અરે કે પણ છોકરી તમે મારી નહીં, બિદલાને ફોન કરો ને, મને શું કામ કરે. બિદલાની નથી તો બિદલાને ક્યાંથી ફોન કરું? ફ્રેમ મેં તને કર્યો તો બિદલાને નહીં, બિદલાને તો એક જ વખત જરૂર હતી, મેં એક વાર આપ્યું હતું અને બિદલાએ હા એ પૂરું જે નહોતું કર્યું. હોય એ મારું નહીં, બરાબર. એ તારું જ છે અને તારે જ જોવાનું. હવે તારે જે કરવું હોય ને કરજે, તાર છોકરીને તું લઈ જવું હોય તો લઈ જાજે. મારો પતિ આવે ને પેલા, એ એકાદ મહિનામાં આવવાનો છે, એ આવે ને એ પેલા તારા બધા કેસ અકેલાઈ જવા જોઈએ, અને જો એ આવી ગયા એ પેલા તું કઈ કરીશ નહીં ને તો તને હોસ્ટેલમાં નહીં જવા દઉં, અને તારું બધું જતું અરે થશે પણ ને મારું એટલે કઈ તારું છે બધું નહીં. કેન્સલ થશે. પત્તું જોયા રાખજે, તાર જે કરવું હોય ને કરજે, પત્તું ગામની છોકરીઓને જઈતા રાખજે. હવે મેં એવું કઈ કર્યું નહીં, એ હા તમારી તું છે, એવો જ બરાબર. છે, જે હોય એ મારે નહીં સાંભળવાનું. ના ના તારે સાંભળવાનું જ છે અને એ બધું તે જ કર્યું છે. એક વાત કહી દઉં, આજ પરી મને ફોન ના કરતા, એ કઈ મારું હા છે પણ નહીં, તારી બરાબર. છોકરી છે તો તને ફોન કરશે જ ને, નહીં કઈ ફોન ને તારી જ કઈ છે ને. મારું નહીં, હા પણ બરાબર. ફોન નહીં કરું, તું જોઈ લેજે તું ઓસ્ટ્રેલિયા કેમ જાય છે, બધા તારા ભોપાળા જતા થાય છે કે નહીં એ જોજે ને. અરે પણ મારું કઈ છે નહીં, હા પણ તમારે જે તારું કઈ કરવું એ નથી ને. કરી હા લેજો, હા બરાબર. તું જોઈ લેજે ઓસ્ટ્રેલિયા તને કેમ જવા દઉં છું, એ તું જોજે ખાલી એકવાર. અરે પણ મારો કઈ વાંક છે નહીં, તમે તારો મારા જ પાસે વાંક કેમ છે, પડ્યા છો, તાર પાછળ નથી પડી, તું માર શું વાંક પાછળ છે પડ્યો મારો. તો, તું માર પાછળ પડ્યો તો હું કે કઈ તમારા પાસે. આમ છે ને તેમ છે ને, તમે બહુ મસ્ત છો ને હું તમને